નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી ગુજરાતી વ્યાકરણમાં એક નવો જ મુદ્દો લઈને આવ્યા છીએ. મુદ્દાનું નામ છે વાક્ય પરિવર્તન. મિત્રો, હું લીલાભાઈ પટેલ એજ્યુસફર પરિવાર વતે આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી યુટ્યુબ ચેનલ જો આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. બાજુમાં બેલનું બટન હશે, તેના ઉપર લાઇકન દબાવો. કોઈ પણ નવો વિડીયો અમારો આવશે તો આપને નોટિફિકેશન મળી રહેશે. હવે આપણે જોઈએ વાક્ય પરિવર્તન. તો પરીક્ષામાં વાક્ય એકમાંથી બીજામાં પરિવર્તન કરવાનું પૂછાતું હોય છે, એટલે આપણે સૌથી પહેલાં તો એ વાક્યોને સમજીશું. કેમ કે વાક્ય સમજ્યા વગર પરિવર્તન કઈ રીતે થાય છે એ આપણને ખબર પડતી નથી. દાખલા તરીકે અહીંયા પહેલું જ વાક્ય લખ્યું છે મિત્રો, કે હું કેળું ખાઉં છું. હવે આ વાક્યમાં તમે જોયું હશે કે હું એ કર્તા છે, કેળું એ કર્મ છે, ખાવું એ ક્રિયાપદ છે. મિત્રો, એટલા માટે આપણે જોઈએ છીએ કે પછી પરિવર્તન આપણે ઝડપથી શીખી શકીએ. હવે તમે જોયું હશે કે આખા વાક્યની અંદર અહીંયા જે હું એટલે કે કર્તા છે એ મુખ્ય છે, એટલે કે એ જે કહે એમ જ થાય છે. તો જે વાક્યની અંદર કર્તા મુખ્ય હોય તેને આપણે કર્તરી વાક્ય કહીશું. જુઓ મિત્રો, કર્તા મુખ્ય હોય તે, એટલે પહેલું જ પહેલો જે પ્રકાર છે કર્તરી વાક્ય. તો એ કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય છે એટલે આપણે એને કર્તરી વાક્ય કહીશું. બીજું વાક્ય જોઈએ, મારાથી ગીત ગવાય છે. પહેલામાં આપણે કર્તા કર્મ ક્રિયાપદ મિત્રો લખ્યું છે, ફરી એને લખીએ તો ખબર તમને પડી હશે કે આ કર્તા છે, આ કર્મ છે, આ ક્રિયાપદ છે. વાક્ય વાંચ્યા પછી તમે તરત જ કહી શકશો કે આમાં તો કર્તા મુખ્ય નથી લાગતો, મારાથી ગીત ગવાય છે એટલે કે ગીત છે એ મુખ્ય છે. તો ગીત શું છે મિત્રો? કર્મ છે. એટલે આ જે વાક્ય છે એ કર્મણી વાક્ય છે. તો વ્યાખ્યાન રીતે આપણે જોઈએ તો કર્મ મુખ્ય હોય તેને કર્મણી વાક્ય કહેવાય. ત્રીજે વાક્ય મિત્રો જુઓ, રમેશથી રડાય. તરત જ ખ્યાલ આવ્યો હશે કે રમેશ એ કર્તા છે. કર્મ શું છે મિત્રો? દેખાયું નથી દેખાતું. તો રડાયું શું છે? રડાયું ક્રિયાપદ છે. હવે આપણને એમ થાય કે એ કર્મણી વાક્ય અને આ વાક્ય તો એક જ જેવું છે. મિત્રો, એવું નથી. આ વાક્યમાં કર્મ ગીત છે, એટલે કે શું ગવાય છે? તો ગીત ગવાય છે. અહીંયા શું રડાયું તો આપણે કર્મ ઉમેરી જ શકતા નથી, કર્મ ત્યાં આવતું જ નથી. કર્મ હોય જ નહીં, આપણે લાવવું હોય તો પણ ત્યાં કર્મ ના આવી શકે. તો એવો જે વાક્ય છે કે જ્યાં કર્મની ગેરહાજરી હશે તો ત્યાં શું છે? તો ત્યાં ક્રિયાનો ભાવ મુખ્ય છે. ક્રિયાનો ભાવ મુખ્ય હોય તો કર્મની ગેરહાજરી હોય, ક્રિયાનો ભાવ મુખ્ય હોય તેવા વાક્યને મિત્રો આપણી ભાવે વાક્ય કહીશું. કેમ કે ત્યાં ક્રિયાનો ભાવ મુખ્ય છે એટલે ભાવે વાક્ય. ચોથા નંબરનું વાક્ય જુઓ, થોડુંક જુદું લાગશે આ બધાથી, કે અમૃત કાકી મંગુને ખવડાવે છે. તો આપણને દેખાશે કે અહીંયા તો બે કરતા છે, અમૃત કાકી કરતા છે અને મંગુ એ કરતા છે અને ખાવાની ક્રિયા છે. તો તમે જુઓ કે મંગુને ખવડાવે છે એટલે કે મંગુને પ્રેરણા આપે છે, અમૃત કાકી ક્રિયા કરવા માટે પ્રેરે છે અને મંગુ એ ક્રિયા કરે છે. તો અહીંયા ક્રિયા કરવાની પ્રેરણા અપાય છે મિત્રો, એટલે કે ક્રિયાની જ્યાં પ્રેરણા હોય જ્યાં ક્રિયાની પ્રેરણા અપાતી હોય તેને મિત્રો પ્રેરક વાક્ય કહે છે. મોટા ભાગની આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી કર્તરી, કર્તરીમાંથી ભાવે વાક્ય, કર્તરીમાંથી પ્રેરક વાક્ય બનાવવાનું મિત્રો પૂછાતું હોય છે. પણ એના પહેલાં જો પાયાનો ખ્યાલ આપણામાં સ્પષ્ટ હશે તો જ આપણે એકબીજામાં એને પરિવર્તન કરી શકશો મિત્રો. તો અહીંયા આપણે એમની વ્યાખ્યાઓ જોઈ, હવે આ બધાને એકબીજામાં કઈ રીતે પરિવર્તન કરી શકાશે એ જોઈએ. સૌથી પહેલાં કર્તરી વાક્યમાંથી મિત્રો કર્મણી વાક્ય કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈએ. કર્તરી વાક્યો મેં અહીંયા લખીને રાખ્યા છે,
સામે આપણે કર્મણી વાક્ય બનાવશું. રમેશ પુસ્તક લખશે એવું વાક્ય છે. આજ સુધી તમે ઘણી બધી જગ્યાએ શીખ્યા હશો, શાળામાં પણ શીખ્યા હશો, એટલે તરત જ વાક્ય બનાવી દેશો કે આનું કર્મણી રમેશથી પુસ્તક લખાશે એવું બનશે. એ જ રીતે બીજું વાક્ય છે કે તે દરેક રોગીને એક દંડો મારે, એટલે તરત જ તમે બનાવી દેશો કે તેનાથી દરેક રોગીને એક દંડો મરાય. એ જ રીતે ત્રીજું જે વાક્ય છે કે હું ના ન કહી શક્યો, તો તરત જ તમે બનાવશો કે મારાથી ના ન કહી શકાય. હવે મિત્રો ધ્યાન આપજો, આપણે બનાવી તો દીધા, પણ આપણે એને કાયમ માટે યાદ રાખવાના છે કે કેવી રીતે બને છે, શું એમાં ફેરફાર થયા છે. તો પહેલું વાક્ય જે આ કર્તરી છે, જેમ કે રમેશ પુસ્તક લખશે, એ આપણે આ વિભાગ સાથે સરખાવીએ તો તરત જ આપણને ખબર પડે છે કે અહીંયા એક થી વધારાનો આવ્યો છે મિત્રો. એટલે આપણે કહી શકીએ કે કર્તાની પાછળ થી અનુગ લાગે છે એમ. એટલે જ્યારે જ્યારે કર્તરીમાંથી કર્મણી વાક્ય આપણે મિત્રો બનાવતા હોઈએ, તો કર્તાની પાછળ આપણે થી અનુગ મૂકી દેવાનો છે. આટલો ફેરફાર પહેલો જ કરવાનો છે. બીજું શું થયું મિત્રો, તો બીજું આ કર્મ છે પુસ્તક, તો અહીંયા પુસ્તક કોઈ પણ જાતનો આપણે ફેરફાર નથી કર્યો. તો ત્રીજા ભાગમાં તમને ફેરફાર દેખાશે. લખશે છે તો ત્યાં લખાશે એવું બન્યું છે મિત્રો. એટલે અહીંયા આપણે શું કર્યું છે, તો લખ વત્તા આ વત્તા સે, તો વધારાનો શું ઉમેર્યો મિત્રો, આપણે વધારાનો આ પ્રત્યય ઉમેર્યો છે. એટલે બીજું શું કર્યું, તો ક્રિયાપદમાં આપણે આ પ્રત્યય ઉમેર્યો છે. વધારાનો ક્રિયાપદની અંદર આ પ્રત્યયનો આપણે ઉમેરો કર્યો છે. હવે શું, તો કે હવે તો આપણને કઈ ફેરફાર નથી દેખાતો. તો મહત્વના આપણે બે ફેરફાર કર્યા, કે જે કર્તા છે એની પાછળથી અનુગ લાગે છે, જે ક્રિયાપદ છે એમાં શું ઉમેરાય છે, તો એમાં મિત્રો આ પ્રત્યય ઉમેરાય છે, એટલે કર્મણી વાક્ય બને છે. પણ હવે તો હવે ધ્યાન મિત્રો એ રાખવાનું છે કે કર્તા જો નામ હોય તો સીધે સીધો થી પ્રત્યય લાગે છે, પરંતુ કર્તરી વાક્યમાં જો કર્તા સર્વનામ હોય, જે આપણે અગાઉ શીખ્યા છીએ, તો એમાં સીધો થી પ્રત્યય નહીં લાગે. જેમ કે તે એ સર્વનામ છે, તો તેથી એવું આપણે નથી કર્યું, પણ તેનાથી એવું કર્યું છે. અહીંયા હું એ સર્વનામ છે, તો હુંની જગ્યાએ આપણે હુંથી આવું કરીએ તો વાક્ય બને જ નહીં. એટલે આપણે શું કર્યું છે, એમાં ફેરફાર કર્યો છે. તો મિત્રો આટલું યાદ રાખવાનું આપણે ત્રીજી બાબત, કે કર્તા જો સર્વનામ હોય તો કર્મણી વાક્યમાં ફેરફાર થાય. કેવો, તો હું હોય તો મારાથી, તું હોય તો તારાથી, અમે હોય તો અમારાથી, તે હોય તો તેનાથી, આવા બધા ફેરફાર થતા હોય છે. આનાથી એક મિત્રો બીજી પણ સ્પષ્ટ વાત આપણે કરી દઈએ. મોટે ભાગે તમે આ વાક્ય ઉપર થોડુંક ધ્યાન આપજો, તો આપણને એમ થશે કે અહીંયા શક્યો છે અને અહીંયા શકાય કઈ રીતે બની ગયું, એવી રીતે કઈ ઘટના બની, કાખવાનું લિંગનું પરિવર્તન થઈ ગયું. મિત્રો આવી નાની નાની બાબતો આપણને ઘણીવાર છેતરી જતી હોય છે, અને પછી આપણે બીજો ઓપ્શન પસંદ કરતા હોઈએ. જેમ કે મારાથી ના ના કહી શકાયો આવો હોય તો તરત જ આપણે સ્વીકારીએ છીએ કે આ વાક્ય સાચું છે, પણ નહીં મિત્રો એ ખોટું છે. કેમ, તો કર્મણી વાક્યમાં જે ક્રિયાપદ મિત્રો છે એ ક્રિયાપદ ક્યાં અનુસરશે, તો કર્મને અનુસરશે, કર્મ અનુસાર ક્રિયાપદ. હવે ત્રીજા વાક્યમાં આપણે થોડી સ્પષ્ટતા કરીએ, તો એ કર્મ શું છે, તો કર્મ ના છે. નાનું લિંગ કયું છે, સ્ત્રીલિંગ છે, માટે ક્રિયાપદનું લિંગ કેવું બન્યું, સ્ત્રીલિંગ બન્યું. એટલે આ બાબત મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની છે. એકવાર ફરીથી કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય બનાવશું ત્યારે કર્તાની પાછળ થી અથવા ક્યાંક વડે પણ લગાડેલું હોય છે તો વડે પણ આપણે લગાડી શકીએ. એના પછી જે કંઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદનો મિત્રો આ પ્રત્યયનો આપણે ઉમેરો કરવાનો છે, પણ ક્રિયાપદની સાથે સાથે જો કર્તા સર્વનામ હોય તો એમાં ફેરફાર કરવાનો છે. અને આ બધા જે ક્રિયાપદો છે એ કોને અનુસરશે મિત્રો, કર્મને અનુસરશે, અને એ અનુસાર આપણે ફેરફાર કરવાનો છે. વાક્ય પરિવર્તનમાં આગળ વધીએ. કર્મણી વાક્યમાંથી કર્તરી વાક્યમાં પરિવર્તન, તો આ બાજુ આપણે મિત્રો કર્મણી વાક્ય લખ્યા છે, આ બાજુ એનું કર્તરી બનાવશું.
અગાઉ જે આપણે બનાવ્યું તો શું કર્યું હતું, કર્તરીમાંથી કર્મણી વાક્ય બનાવ્યું હતું, એનાથી ઊંધું જવાનું છે. તો મારાથી એમનો પગ બરાબર વર્તાય છે એટલે વાક્ય એવું બનશે, હું એમનો પગ બરાબર વર્તું છું. પછી આપણે એના નિયમો જોઈ લઈશું. ખતુ દોષેથી હવા નખાય છે એવું વાક્ય છે, તો અહીંયા આવશે ખતુ દોષી હવા નાખે છે. ત્રીજું વાક્ય છે કર્મણીમાં, મોરના ઈંડા કોનાથી ચિતરાય છે, એ સામે આવું આવશે, મોરના ઈંડા કોણ ચિતરે છે. મિત્રો હવે થોડું આપણે સમજી લઈએ, તો પહેલા ભાગની અંદર જે કંઈ નિયમો હતા એનાથી તદ્દન અવળા નિયમો આપણે અપનાવવાના છે. જેમ કે પહેલું વાક્ય છે કર્મણીમાંથી આપણે કર્તરી બનાવ્યું તો શું કર્યું, તો અહીંયા કર્તા એ સર્વનામ છે મિત્રો, અગાઉ જો થોડું યાદ કરી દઈએ. એની પાછળ શું લાગેલો છે, તો થી લાગેલો છે. સૌથી પહેલાં આપણે શું કર્યું, તો કર્તામાં ફેરફાર કરી દીધો, એટલે કે મારા હાથો તો શું બનાવ્યું, હું બની ગયું. થી જે અનુગતો એ થી અનુગણું શું કર્યું, તો થી એનું ઘાડી નાખ્યો. પછી મિત્રો શું કર્યું, તો પછી સીધા આપણે ક્રિયાપદમાં ગયા, તો ક્રિયાપદ એ વર્તાય છે, તો આ પ્રત્યે આપણે મિત્રો ઘાડી નાખ્યો, વર્તું છું. આપણે લખતા નથી કેમ કે પહેલા ભાગની અંદર આપણે કર્તરીમાંથી કર્મણી કઈ રીતે બનાવો એના નિયમો લખ્યા છે, એનાથી તદ્દન ઉલટું જવાનું છે અને કર્તરી વાક્ય મિત્રો બનાવવાનું છે. બીજું વાક્ય જુઓ કે ખતુ દોષીથી હવા નખાય છે, તો કર્તા કોણ છે, ખતુ દોષી. અહીંયા કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય થયું છે, કર્તરી વાક્યમાં શું મુખ્ય થશે મિત્રો, તમને અગાઉ શીખ્યું તેમ, તો કર્તા મુખ્ય થશે. તો અહીંયા ખતુ દોષીની પાછળ જે થી અનુગ લાગેલો છે એ થી અનુગને આપણે દૂર કર્યો છે, જે કર્મ છે હવા એમને રાખ્યો છે, નખાય છે ક્રિયાપદ છે તો એની અંદર આ પ્રત્યે ગાઢી નાખ્યો છે એટલે નાખે છે એવું બન્યું છે. ત્રીજું વાક્ય મિત્રો થોડું મહત્વનું છે, મહત્વનું એટલા માટે કે ઘણીવાર આમાં ભૂલ થાય છે. મોરના ઈંડા કોનાથી ચિતરાય છે, તો પહેલી જ રીતે આપણને એમ લાગે છે કે આમાં કર્તા કોણ છે, ઘણીવાર જવાબ મળે છે કે કર્તા મોર છે. મિત્રો અહીંયા કર્તા મોર નથી, અહીંયા કર્તા જે છે એ પ્રશ્નવાચક સર્વનામ છે, એટલે કે કોનાથી છે, એટલે જે આપણે ફેરફાર કરવાનો થશે ક્યાં થશે, તો આ વાક્યમાં થશે કે મોરના ઈંડા કોનાથી ચિતરાય છે, તો મોરના ઈંડા કોનાથીની જગ્યાએ શું કર્યું આપણે, તો કોણ કર્યું, શું ગાડી નાખ્યું મિત્રો, થી ગાડી નાખ્યું. બીજું શું કર્યું, તો બીજું જે આમાંથી આ પ્રત્યય હતો એ આપણે દૂર કર્યો. એટલે ટૂંકમાં કર્મણી વાક્યમાંથી કર્તરી વાક્ય બનાવતી વખતે કર્તરી વાક્યના જે નિયમો હતા એનાથી તદ્દન ઉલટા નિયમો દ્વારા આનું પરિવર્તન મિત્રો થઈ શકે છે, અને કદાચ આ વાત તમને પૂરેપૂરી સમજાઈ ગઈ હશે.